નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું સાગર કાછડિયા. વેદ ડિજિટલ એજ્યુકેશનમાં આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક અભિવાદન કરું છું. આજે આપણે ધોરણ 10 વિષય છે વિજ્ઞાન, જેમાં ચેપ્ટર નંબર 1 માં સવાલ કે રાસાયણિક પ્રક્રિયાને સંતુલિત કેવી રીતે કરવો એની વાત કરવા જઈ રહ્યા છીએ. હજી ઘણા મિત્રો ચેનલમાં નવા હોય, પહેલી વાર આવ્યા હોય, તો ચેનલને લાઇક કરો, શેર કરો ને સબસ્ક્રાઇબ કરવાનું તો ભૂલતા જ નહીં. શું કામ? અમારા દરેક વિડીયો અમે તમને આપી શકીએ એટલા માટે, તમારા ફાયદા માટેની વાત છે. ચલો આપણે શરૂઆત કરીએ. Fe પ્લસ H2O ગિવ્સ Fe3O4 પ્લસ H2. રાસાયણિક સમીકરણ છે એને કેવી રીતે સંતુલિત કરશો? તો મિત્રો, પહેલાં હું તમને થોડીક પ્રાથમિક માહિતી આપી દઉં કે ચલો પ્રક્રિયા છે આપણી. Fe વત્તા H2O ગિવ્સ Fe3O4 વત્તા H2. ચલો ડાબી સાઈડ છે, આ બધાને શું કહેવાય? પ્રક્રિયકો કહેવાય. જમણી સાઈડ જે આ બંને છે એને શું કહેવાય? નિપજ કહેવાય. હવે પ્રક્રિયા ક્યાંથી ક્યાં થાય? પ્રક્રિયકોથી નિપજ કે નિપજથી પ્રક્રિયકો? તો યરો કોની બાજુ છે? નિપજ બાજુ. તો પ્રક્રિયકોમાંથી શું બને છે? એમાંથી બને છે નિપજ બને છે. હવે આ પ્રક્રિયાને આપણે સંતુલિત કરવી. શું કામ સંતુલિત કરવી? અહીંયા જુઓ, આયન કેટલા? 1, હાઇડ્રોજન 2, ઓક્સિજન 1. કુલ કેટલા થયા? 4. અહીંયા આયન જુઓ, 3, ઓક્સિજન 4, હાઇડ્રોજન 2. 4 ને 2 6, 6 ને 3 9. એક બાજુ 4, એક બાજુ 9, તો આવું તો કાંઈ હોય ન હોય. તો શું કરવું પડે? સંતુલિત કરવી પડે. તો કેમ સંતુલિત કરાય? ચલો વાત કરીએ એની. સૌ પ્રથમ સોપાન નંબર 1, તમને જે પણ પ્રક્રિયા આપી હતી ને ફરતી બાજુ તમારે શું કરી દેવાના છે? આ રીતે ચોરસ બોક્સ કરી દેવાના. ચાલો પ્રક્રિયા લખી નાખી, ફરતી બાજુ ચોરસ બોક્સ થઈ ગયા. હવે આગળ આપણે વાત કરીએ સોપાન નંબર 2ની. હવે સોપાન 2માં તમારે શું કરવાની છે? અસંતુલિત સમીકરણમાં આવેલ તત્વના પરમાણુની સંખ્યાની ગણતરી. તો આપણી પાસે પ્રક્રિયા કઈ હતી? એફી વાળી પ્રક્રિયા હતી. તમને પ્રક્રિયા હજી બતાવી દઉં એકવાર. આ પ્રક્રિયા હતી Fe વત્તા H2O ગિવ્સ Fe3O4 વત્તા H2. Fe વત્તા H2O ગિવ્સ Fe3O4 વત્તા H2. હવે તમારે શું કરવાનું છે? તત્વનું નામ લખવાનું છે. આ LHS લેફ્ટ હેન્ડ સાઈડ, RHS રાઈટ હેન્ડ સાઈડ, ડાબી બાજુ જમણી બાજુ પ્રક્રિયકો નિપજો. તો ચલો પરમાણુ, ચલો ડાબી બાજુ જુઓ પરમાણુ કેટલા છે? Fe ના 1 છે. જમણી બાજુ કેટલા છે? 3 છે. ચલો ત્યારબાદ હાઇડ્રોજનની વાત કરો. ડાબી બાજુ કેટલા છે? 2. જમણી બાજુ કેટલા છે? હાઇડ્રોજન એ પણ 2, એ તો સંતુલિત જ છે. ઓક્સિજન ડાબી બાજુ કેટલા છે? 1. જમણી બાજુ 4. ચલો પહેલા તબક્કામાં ચોરસ બોક્સ કર્યું, બીજા તબક્કામાં શું કર્યું આપણે? એના બધા પરમાણુની સંખ્યાની ગણતરી કરી લીધી. હવે સોપાન નંબર 3. હવે સોપાન 3માં શું કીધું છે? કે વધુ પરમાણુ ધરાવતું સંયોજન પહેલાં પસંદ કરો. એટલે પ્રક્રિયા આપણી છે Fe વત્તા H2O ગિવ્સ Fe3O4 વત્તા H2. આમાં વધુ પરમાણુ કોના છે? તો કે ભાઈ ઓક્સિજનના છે. કોના છે? પહેલાં એને સંતુલિત કરવો. ચાલો જો, ઓક્સિજનના પરમાણુ પ્રક્રિયકમાં શરૂઆતમાં કેટલા છે? 1 છે. જો અહીંયા કેટલા છે? 1 છે. 1માંથી કેટલા થયા? 4. તો હવે આપણે શું કરવાનું ખબર? અહીંયા 1 છે, અહીંયા 4 છે, અહીંયા 1 છે, અહીંયા 4 છે. તો મારે શું કરવાનું મિત્રો? આ 1 વાળાને 4 બનાવવા, તો આને કેટલા વડે ગુણવાનું? 4 વડે.
આને કેટલા વડે ગુણવાનું? ચાર વડે ગુણવાનું. કોઈ પણ વાર આવે, હજી કહું છું, ગુણવાનું કોઈ પણ વાર આવે એટલે તમારે ક્યાં ગુણાકાર કરવાનો? આગળ. ક્યાં ગુણાકાર કરવાનો? આગળ. ચલો આગળ કર્યો ગુણાકાર. આ બાજુ ઓક્સિજન કેટલા થઈ ગયા? ચાર. અહીંયા પણ કેટલા થઈ ગયા? ચાર. તો તમારી પ્રક્રિયા કંઈક કેવી થાય છે? આ પ્રમાણેની મળશે. હમણાં મેં તમને કીધું ને, એચ ટુ ઓની આગળ ગુણાકાર કરવાનો. જુઓ ક્યાં કરવાનો? આગળ. પાછળ ગુણાકાર કરવાનો નથી. આ રીતે પણ નથી લખવાનું કે આ રીતે પણ લખવાનું નથી. આ રીતે ફોર એચ ટુ ઓ લખવાનું. ચલો પહેલી પ્રક્રિયા આપણી કેવી હતી? એફી વત્તા એચ ટુ ઓ ગયું, એફી થ્રી ઓ, ફોર વત્તા એચ ટુ. હવે મેં શું કર્યા? ઓક્સિજનને સરખા કર્યા. અહીંયા એફી એક, હાઇડ્રોજન ચાર, દૂન આઠ, ઓક્સિજન ચાર. આઠને એક નવ, દસ અગિયાર, બાર તેર, કુલ કેટલા થયા? તેર. અહીંયા એફી ત્રણ, ઓક્સિજન ચાર, હાઇડ્રોજન બે. ત્રણને બે છ, સાત આઠને નવ. એક બાજુ તેર, એક બાજુ નવ. હજી સમતોલિત નથી થઈ. હજી ખાલી સમતોલિત કોણ થયું ખબર મિત્રો? આ ઓક્સિજન. અહીંયા ઓક્સિજન. તો હવે આપણે શું કરીશું? હવે આપણે જઈશું સોપાન નંબર ચાર ઉપર. ચોપાન ચારમાં શું કીધું? હાઇડ્રોજન અને એફી સમતોલિત નથી. તો આપણે સૌ પ્રથમ હાઇડ્રોજનને સમતોલિત કરીએ. ચલો આપણી પ્રક્રિયા શું હતી? એફી વત્તા એચ ટુ ઓ ગીવ્સ એફી થ્રી ઓ ફોર વત્તા એચ ટુ. અને આપણે શું મૂક્યા હતા? ચાર મૂક્યા હતા. ચલો શરૂઆતમાં હાઇડ્રોજન પરમાણુ કેટલા છે? જુઓ ચાર દૂ ને આઠ છે. અહીંયા આઠ છે, નિપજમાં કેટલા છે? બે છે. તો સમતોલિત કરવા માટે શું કરશો? આ બેને મારે આઠ કરવા છે, તો કેટલા વડે ગુણીશ મિત્રો? ચાર વડે. તો ગુણો ચાર વડે. અને જ્યારે ગુણાકાર કરવાનો ત્યારે ક્યાં કરવાનો? આગળ કરવાનો. ગુણાકાર કરવાનો ક્યાં કરવાનો? આગળ કરવાનો. હાલો આઠ આઠ થઈ ગયા. હાલો આગળ. હવે આપણી પ્રક્રિયા કંઈક આ રીતે બની. હજી જુઓ સમતુલિત. અહીંયા આયન એક, ચાર દૂ ને આઠ, ઓક્સિજન હાઇડ્રોજન ચાર, ઓક્સિજન આઠ ને એક નવ, દસ અગિયાર બાર. પ્રક્રિયા કો તેર પરમાણુ નિપજ. આયન ત્રણ, ઓક્સિજન ચાર, હાઇડ્રોજન આઠ. આઠ નવ દસ અગિયાર બાર, તેર ચૌદ ને પંદર. સાહેબ હજી ન થઈ. અહીં લખ્યું ને મિત્રો, આંશિક સમી રીતે સમતોલિત થઈ છે. નજીક તો આવી ગયા, હજી થોડાક નજીક લાવી ગયો. સમતોલિત કરજો, હરખા કરી દો. હવે શું કરવાનું ખબર? સોપાન નંબર પાંચ, આયન સમતોલિત. જો પહેલાં કોને કર્યો આપણે? ઓક્સિજનને, હાઇડ્રોજન, હવે છેલ્લે આવ્યો આયન. ચલો આયનને સમતોલિત કરવા માટે શું કર્યું તમને ખબર? જો આ સાઈડ કેટલા હતા? ત્રણ હતા. અહીંયા કેટલા હતા? એક. એટલે તમે એને કેટલા વડે ગુણ્યા? ત્રણ વડે. તો હવે જુઓ કેટલા થયા? ત્રણ આયન, આઠ હાઇડ્રોજન, ચાર ઓક્સિજન. આઠ ને ચાર બાર. બાર ને ત્રણ પંદર. ત્રણ આયન, ચાર ઓક્સિજન, આઠ હાઇડ્રોજન. આઠ ને ચાર બાર ને ત્રણ પંદર. બે બાજુ પંદર. પ્રક્રિયા સમતોલિત. ચલો સૌ પ્રથમ શું કરવાનું? ચોરસ બોક્સ કરવાના. ત્યારબાદ ઓક્સિજન એટલે કે જેના પરમાણુ વધારે છે એને સમતોલિત કરવાનું. ઓક્સિજનને સમતોલિત કરવા ચાર અહીંયા ગુણ્યા. ત્યારબાદ આપણે હાઇડ્રોજનને સમતોલિત કર્યા. હાઇડ્રોજન આઠ છે, અહીંયા બે હતા, અહીંયા આગળ ચાર ગુણ્યા. પહેલાં ઓક્સિજન, પછી હાઇડ્રોજન, પછી ધાતુ. આયન ત્રણ છે, અહીંયા એક છે, કેટલા વડે ગુણ્યા? ત્રણ વડે. તો આ રીતે પ્રક્રિયા આપણી સંતુલિત થઈ ગઈ. હવે આ સંતુલિત પ્રક્રિયા આપણે જોઈ લીધી કે બે બાજુ સાહેબ બરાબર પરમાણુ છે. આ બાજુ પણ પંદર પરમાણુ છે, આ બાજુ પણ પંદર પરમાણુ છે. હવે બંને બાજુ પરમાણુની સંખ્યા સમાન છે એને કહેવાય સમતોલિત સમીકરણ. એને કહેવાય સમતોલિત સમીકરણ. અને સમતોલિત કરવાની આ રીતને
હિટ એન્ડ ટ્રાયલ વિધિ કહેવાય, હિટ એન્ડ ટ્રાયલ વિધિ. ખાસ મિત્રો યાદ રાખજો, બોર્ડની પરીક્ષામાં પૂછાઈ શકે છે કે હિટ એન્ડ ટ્રાયલ પદ્ધતિ વડે પ્રક્રિયાને સમતોલિત કેવી રીતે કરી શકાય છે. હિટ એન્ડ ટ્રાયલ પ્રક્રિયા પદ્ધતિ વડે સમતોલિત કેવી રીતે કરી શકાય છે, તો તમારે દરેક સોપાન છે વિગતવાર તમારે વર્ણન કરવું પડશે. ત્યારબાદ સોપાન નંબર 7, ચલો પ્રક્રિયાને તો સમતોલિત કરી તો એ તો બરાબર છે, સમતોલિત કરવાની હતી એટલે આપણે કરી લીધી, હજી કંઈક ખૂટે છે, હજી કંઈક ખૂટે છે. તો ખૂટે છે એ કે એની ભૌતિક અવસ્થા તમારે દર્શાવવી પડે દોસ્ત, ભૌતિક અવસ્થા દર્શાવવી પડે, ન દર્શાવોને તો ના ચાલે. હવે આપણે અગાઉ પણ વાત કરી હતી કે જો વાયુ અવસ્થામાં હોય તો શું લખવાનું, ગેસ. પ્રવાહી અવસ્થામાં હોય લિક્વિડ ઉપરથી એર, ઘન અવસ્થામાં હોય સોલિડ ઉપરથી એસ, અને જલીય દ્રાવણની અવસ્થામાં હોય તો એક્વાયસ ઉપરથી એ ક્યુ, એક્વાયસ ઉપરથી એ ક્યુ જેવા સંકેત લખવા પડે છે. ચાલો અહીંયા તમને આપેલું છે કે સમતોલિત સમીકરણ, જો સાઈડમાં લખ્યું છે એ બાકી છે, અહીંયા Fe વત્તા H2O ગીવ્સ Fe3O4 વત્તા H2, સોલિડ ગેસ ગેસ, આ ભૌતિક અવસ્થા તમારી લખેલી છે કે ભાઈ લોખંડ છે એને તમે પાણી સાથે પ્રક્રિયા કરાવો તો શું મળે, Fe3O4 વત્તા H2 વાયુ સ્વરૂપમાં તમને મળે છે, અને આ તમને મળે છે Fe3O4. હવે આવી અવસ્થા સમતોલિત સમીકરણ પણ લખવાનો મિત્રો, અને તમારે લખવાની ભૌતિક અવસ્થા અનિવાર્ય છે, એમાં તમારે ભૂલ કરવાની નથી. તો આ વાત થઈ ગઈ 7 સોપાનની, અને હવે આપણે આગળ વાત કરીએ તો ઘણી વખત પ્રક્રિયાની અંદર જેવી કે તાપમાન, દબાણ, ઉદ્દીપક વગેરે લખવાના હોય તો એને ક્યાં લખવાના તમારે, તીરની ઉપર. માનો કે આપણે કાર્બન વત્તા ઓક્સિજન ગીવ CO2, તો એમાં કોઈ પણ પ્રક્રિયકો દબાણ વગેરે કંઈ વપરાતું હોય કે ગરમી આપતા હોય તો એ ક્યાં લખવાનું, તીરની ઉપરના ભાગમાં, અથવા તો ન્યા સમાઈ શકે તેમ હોય તો લખવાનું તીરની નીચેના ભાગમાં. ઉદાહરણ આપ્યું છે, કાર્બન મોનોક્સાઇડ પ્લસ H2 340 વાતાવરણ દબાણે મિથેનોલ બને છે CH3OH લિક્વિડ સ્વરૂપમાં. જો પ્રક્રિયા સમતોલિત છે કે નહીં ચેક કરીએ, કાર્બન 1 હાઇડ્રોજન 1 ઓક્સિજન 1 હાઇડ્રોજન 4, 4 ને 2 6, કાર્બન 1 હાઇડ્રોજન 3 ઓક્સિજન 1 હાઇડ્રોજન 1, 3 ને 3 6, બે સાઈડ 6 6 છે. તો પ્રક્રિયા અત્યારે સમતોલિત છે. આ ઉપરાંત સમતોલિત થઈ ગઈ અવસ્થા ચેક કરો, ગેસ ગેસ લિક્વિડ અવસ્થા પણ લખાઈ ગઈ, કાંઈ પ્રક્રિયામાં દબાણ ઉદ્દીપક વપરાય છે એ પણ લખાઈ ગયું. તો આ કમ્પ્લેટ કમ્પ્લેટ ને કમ્પ્લેટ તમારી સાચી છે, એક માર્ક પણ તમારો અહીંયા કપાઈ શકતો નથી. આગળ, કાર્બન ડાયોક્સાઇડ પ્લસ પાણી સૂર્યપ્રકાશની હાજરીમાં ક્લોરોફિલ નામના રંજક દ્રવ્યની મદદથી વનસ્પતિ બનાવે છે ગ્લુકોઝ ઓક્સિજન અને હાઇડ્રોજન. ચલો પ્રક્રિયા સમતોલિત છે, ચેક કરીએ, કાર્બન કેટલા 6, ઓક્સિજન 6 2 12, હાઇડ્રોજન 12 2 24, ઓક્સિજન 12 12 ને 24, તો 12 તેરી 36, 12 ચોક 48, 48 6 54, કેટલા 6 12 6, ઓક્સિજન 6 2 12, હાઇડ્રોજન 6 2 12 ને ઓક્સિજન 6 12 12, 12 2 24, 24 ને 6 30, 30 ને 6 36, 36 ને 2 38, 38 ને 10 48, 48 ને 6 54.
તો પ્રક્રિયકોમાં પણ 54 પરમાણુ છે, નિપજમાં પણ કેટલા છે? 54 પરમાણુ છે. પ્રક્રિયા સમતોલિત છે. અહીંયા કાર્બન ડાયોક્સાઇડ એક્વાઇઝ, પાણી લિક્વિડ, ગ્લુકોઝ એક્વાઇઝ, ઓક્સિજન એક્વાઇઝ ને પાણી છે લિક્વિડ ફોર્મમાં છે. ચલો ભૌતિક અવસ્થા પણ છે. જે વપરાણું સૂર્યપ્રકાશને ક્લોરોફિલ નામના રંજક દ્રવ્ય પણ આપેલા છે. તો આ પણ પ્રક્રિયા તમારી મિત્રો મોસ્ટ આઈએમપી પ્રક્રિયા છે કે વનસ્પતિની પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા લખો, સંતુલિત કરો. 2 માર્કમાં પૂછાય, મોસ્ટ આઈએમપી પ્રક્રિયા છે. અને આ પ્રક્રિયા છે ખાસ તમારે યાદ રાખવાની છે. તો આ સાથે આપણો ભાગ 2 અહીંયા થાય છે પૂર્ણ. ફરીથી મળીશું નવા ભાગ સાથે. અસ્તુ. જય હિન્દ, જય ભારત.